नमस्कार। 33 जिल्ला 99 खबर। राज्यसभा ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે, કોંગ્રેસના ધારાસભ્યો આવી ગયા છે, આ ખબરની વાત કરીશું। આ ઉપરાંત વાદળછાયું વાતાવરણ છે, હાલાકી એક બે જગ્યાને બાદ કરતા વરસાદ છે નહીં આજે, તેની પણ વાત કરીશું। આ ઉપરાંત વાત કરીશું રાજ્યમાં કોરોનાના કહેરની। આ તમામ ખબરોની વાત કરીએ એ પહેલાં શરૂઆત રાજ્યમાં કોરોનાના કેસથી। તો 524 કેસ નોંધાયા છે, કોરોનાના કારણે 28 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, 418 દર્દીઓ કોરોનાને માત આપી। ગુજરાતમાં કોરોનાના કુલ 24628 કેસ થયા, 1500થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે, તો 17000થી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી। અમદાવાદમાં કોરોનાના કુલ 17229 કેસ થયા, સુરતમાં 2714, વડોદરામાં કોરોનાના 1638, ભાવનગરમાં 170, રાજકોટમાં 167 થયા। જાહેરમાં થૂંકવા પર અને માસ્ક નહીં પહેરવા પર દંડ વસૂલવાની સત્તા પોલીસને અપાઈ, હેડ કોન્સ્ટેબલ કે તેની ઉપરનું પદ ધરાવતા પોલીસકર્મી વસૂલી શકશે દંડ। ગાંધીનગરમાં ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું, રાજ્ય સરકારની કચેરીઓમાં નિયમોનો ભંગ થયો, આરોગ્ય વિભાગની કચેરીમાં લોકો માસ્ક વગર નજરે પડ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ જોવા મળ્યો અભાવ। ગાંધીનગરમાં વાલી મંડળે કરી ફી માફી અને શિક્ષણ મંત્રી રજૂઆત, વાલી મંડળના તમામ મુદ્દાઓ સાંભળીને શિક્ષણ મંત્રી કરશે મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા, સીએમ સાથે ચર્ચા પછી પ્રતિનિધિ મંડળને ફરી બોલાવાશે। રાજ્યસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમનો ઝટકો, રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે પબુભા, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટેની માંગ ફગાવી, હાઈકોર્ટે પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ કર્યું હતું। ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યની બેઠક મળશે, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ બેઠકમાં ઉપસ્થિત રહેશે, સીએમ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે, રાજ્યસભા ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવાની સૂચના। અમદાવાદમાં કોરોનાના 332 નવા કેસ નોંધાયા છે, સુરતમાં 71, વડોદરામાં 41, ગાંધીનગરમાં 22, રાજકોટમાં 10, અરવલ્લી અમરેલીમાં 4-4 કેસ નોંધાયા। અમદાવાદમાં શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે, ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં છબરડો સામે આવ્યો, 7 વિષયની પરીક્ષા આપનાર વિદ્યાર્થીને 2માં બતાવી ગેરહાજર, પરિણામમાં ભાર્ગવ નામના વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર નામાના મૂળ તત્વોમાં ગેરહાજર બતાવાયો। અમદાવાદના વિસ્તારમાં કેટલાક લોકો માસ્ક વગર બહાર નીકળ્યા, માસ્ક મામલે ઝી 24 કલાક રિયાલિટી ચેક, કેટલાક દુકાનદારોએ પણ ન પહેર્યું માસ્ક, માસ્ક નહીં પહેરનાર સામે પોલીસ કરશે કાર્યવાહી। અમદાવાદમાં રથયાત્રા યોજાશે તો કોરોનાનું સંક્રમણ વધશે, આઈબીએસ સરકારને સોંપેલા રિપોર્ટમાં આ ચેતવણી આપી, રથયાત્રાનો મોટો ભાગનો રૂટ કોરોના સંક્રમિત। રથયાત્રા અંગે સરકારે મોટો નિર્ણય કર્યો છે, સરકારની હાઈ પાવર કમિટી આરબીએ રિપોર્ટ બાદ નિર્ણય કર્યો કે 200-250 વ્યક્તિ રથયાત્રામાં જોડાઈ શકશે। સરકારની વિરોધમાં કોંગ્રેસનું હલ્લા બોલ, આવતીકાલે મંગળવારે ફી માફી મુદ્દે કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યવ્યાપી કાર્યક્રમ આપ્યો। અમદાવાદમાં શાળાઓમાં વાલીઓને ફી મામલે દબાણ કરતા કોંગ્રેસનો વિરોધ, ડીઈઓ કચેરી વસ્તાપુર ખાતે કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસના ધારાસભ્યોએ ડીઈઓને રજૂઆત કરી, કોરોના કાળમાં વાલીઓને સંપૂર્ણ ફી માફી મળે તે માટે રજૂઆત કરાઈ। રાહુલ ગાંધીના ટ્વીટ પર ભરત પંડ્યાની પ્રતિક્રિયા, કહ્યું કે રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ નિંદનીય છે, ટ્વીટમાં ક્યાંય કોરોના મૃતકો માટે સંવેદના નથી, રાજનૈતિક રીતે ગુજરાતને ટાર્ગેટ કરવાનો પ્રયાસ નિંદનીય છે। કોંગ્રેસના ધારાસભ્યનું અમદાવાદમાં તાજ હોટલ ખાતે થયું આગમન,
लाखाभाई भरवाड, अश्विन कोटवाल, चंदनजी ठाकुर, किरीट पटेल, जसुभाई पटेल सहित धारासभ्य पहुंचा। कांग्रेस नेता सिद्धार्थ पटेल, नरेश रावल पण हाजर। आगामी 5 दिवस दरमियान राज्य में रहेशे वरसादी माहौल। दक्षिण सौराष्ट्र में वरसादनी आगाही छे। 19 तारीख थी वरसादनी तीव्रता में थशे वधारो। अमदावादमां वधु एक भूवो पड्यो छे। शहेरना माणिकचोक विस्तारमां बंधाराना खाचा पासे भूवो पड्यो छे। जाहेर मार्ग पर मोटो भूवो पड़ता स्थानिको परेशान। अमदावादना खोखराना इडली चार रस्ता पर असामाजिक तत्वोनो आतंक। 10-15 असामाजिक तत्वों तीक्ष्ण हथियारों साथे बे महिला सहित 5 लोगों पर घातकी हुमलो करी फरार। इजाग्रस्तोने हॉस्पिटल खसेड़ाए। घटना सीसीटीवीमां कैद। अमदावादमां एरपोर्ट पर पार्किंगमां पार्क थयेला विमानना लेन्डिंग गियरमां घुस्यो कोबरा। विमानमां कोबरा घुसी जता बची दौड़धाम। 1 कलाकनी जहેમત बाद कोबराने बहार कढायो। रेस्क्यू टीमे कोबराने रेस्क्यू करी जंगलमां मुक्त कर्यो। खेड़ाना नड़ियाद મહેમદાબાદ હાઈવે પર કેરોસીન ભરેલું ટેન્કર પલટી ગયું। ટેન્કરનું ટાયર ફાટતા વરસોલા ગામની સીમ પાસે બની ઘટના। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। વડોદરામાં કોરોનાના વધુ 41 કેસ નોંધાયા છે। પાદરા, જંબુસર, જરોદ જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ નોંધાયા। 21 દર્દીઓ સાજા પણ થયા। પાદરામાં 2 નવા પોઝિટિવ કેસ। ગઈકાલે પાલિકાના કોર્પોરેટરને પણ કોરોના થયોની વાતની પુષ્ટિ થઈ। પાદરામાં સૌથી વધુ શાકભાજી અને વેપારીઓ સંક્રમિત। વડોદરામાં 24 કલાકનું રિયાલિટી ચેક। કોરોનાના કહેર વચ્ચે લોકો માસ્ક પહેરે છે કે નહીં તેનું રિયાલિટી ચેક। સોશિયલ ડિસ્ટન્સિંગ પણ નથી પાલન થઈ રહ્યું। પાલિકા લોકોમાં સામે કાર્યવાહી કરે તેવી લોકોની માંગ। વડોદરામાં સરકારી ઓફિસમાં 24 કલાકનું રિયાલિટી ચેક। કલેક્ટર ઓફિસમાં આવેલા પુરવઠા ઓફિસ સહિત વિવિધ વિભાગોમાં કર્મચારીઓ નથી પહેરતા માસ્ક। 24 કલાકનો કેમેરા જોતા જ પહેર્યું માસ્ક। કર્મચારીઓ માસ્ક ન પહેરવા પર બતાવે છે વિવિધ બહાના। વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા થશે। સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય લેવાયો। સ્નાતકના ત્રીજા વર્ષ અનુસ્નાતકના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે। કોરોના વધતા કેસના પગલે લેવાયો નિર્ણય। વડોદરામાં કર્ફ્યુના નિયમનો ભંગ થયો। નવા યાર્ડ વિસ્તારમાં રાત્રે 12 વાગે બર્થડે પાર્ટી ઉજવવામાં આવી। જુબેર ખાન નામના વ્યક્તિએ પાર્ટી કરીને સોશિયલ મીડિયામાં આથી શેર કર્યું। પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ। વડોદરામાં કોંગ્રેસના કાર્યકર સોશિયલ ડિસ્ટન્સિંગને ઉડાવે ધજાગરા। માસ્ક માટે મહિલા કોંગ્રેસ કાર્યકરો ઉમટ્યા। માસ્ક લેવા માટે પણ પડાપડી। કોંગ્રેસ પ્રમુખે લાઇનમાં ઉભા રહેવાની સૂચના પણ આપી। વડોદરામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 10મા દિવસે વધારો। પેટ્રોલનો નવો ભાવ 74.1, જ્યારે ડીઝલનો 72.36। સરકાર ભાવ વધારો પાછો લે તેવી લોકોની માંગ। વડોદરામાં કોંગ્રેસનો કલેક્ટર કચેરી બહાર દેખાવ। મોંઘવારી અને સ્કૂલ સંચાલકોની દાદાગીરીના વિરોધમાં દેખાવ। ફી માફી કરવા, લાઇટ બિલ, મિલકત વેરો માફ કરવાની માંગ। છોટાઉદેપુરના નસવાડીના કોલી બોરિયાદમાં એમજીબી સેલને બેદરકારીનો ભોગ બન્યા ખેડૂતો। ખેતર ખેડવા વીજપોલ ખસેડતા ખેડૂતને લાગ્યો વીજકરણ। પડી ગયેલા વીજપોલની 4 દિવસ પૂર્વે જાણ કરી હોવા છતાં વીજ સપ્લાય ન થતો બંધ। નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા પ્રવાસીઓનો ધસારો। આશરે રોજ 200થી વધારે પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે। કોરોનાના ભયને કારણે સિક્યુરિટી સ્ટાફ પ્રવાસીઓને સમજાવીને મોકલે છે પરત। સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો। નર્મદા બંને જળસપાટી 127.70 મીટર થઈ। જૂન મહિનામાં પ્રથમ વખત આટલી જળસપાટી। 6 મહિના બાદ રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસના ટર્બાઇન ધમધમી ઉઠ્યા। નર્મદા કાંઠે આવેલા સુપ્રસિદ્ધ સુરપાણેશ્વર મહાદેવ મંદિરમાં થઈ ચોરી। મંદિરમાં શિવલિંગ પરના પૌરાણિક ચાંદીનો નાગ, જલધારીની ચોરી, માતાજીના મુગટની સાથે દાનપેટીની પણ ચોરી। પોલીસે તપાસ હાથ ધરી।
भरूच जिल्लामां कोरोनाना वधु 5 केस नोंधाया छे। भरूच शहेरमां 3, जंबूसरमां 2 केस नोंधाया। भरूचमां नंदीलाव विस्तारमां भूसा सोसायटी, जाडेश्वरना समृद्धि बंगलोज अने स्वप्न सृष्टि सोसायटीमां एक एक पॉजिटिव केस नोंधाया। સુરતમાં 58 કેસ પોઝિટિવ નોંધાયા છે, 2 દર્દીના મૃત્યુ થયા છે। કતારગામ ઝોનમાં સૌથી વધુ 21 કેસ નોંધાયા, દર્દીને આઇસોલેશન વોર્ડમાં પણ ખસેડાયા। સુરત જિલ્લામાં કોરોનાના 3 કેસ પોઝિટિવ નોંધાયા છે। કામરેજમાં 1, ઉલપાડમાં 1 પોઝિટિવ કેસ, બારડોલીના મઢી ગામે 70 વર્ષે વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। વૃદ્ધને સુરત સિવિલ ખસેડાયો। સુરતની બચકાનીવાડા સ્કૂલમાં પરીક્ષા લેવાઈ, કોરોનાને કારણે સ્કૂલોને શૈક્ષણિક કાર્ય બંધ, મનપાના અધિકારીઓને જાણ થતાં સ્કૂલની મુલાકાત લીધી। સુરતની એક પ્રાઇવેટ કંપનીએ બનાવ્યા અનોખા વોટરપ્રૂફ માસ્ક। વોટરપ્રૂફ માસ્કને એન્ટીબેક્ટેરિયલ રિયુઝેબલ માસ્ક, 180 દિવસ સુધી ઉપયોગ લઈ શકાય છે। કોરોના કાળમાં જ્યાં માસ્ક પહેરવું ફરજિયાત છે તેવા સમયે લોકો માટે વરસાદી માહોલમાં આ માસ્ક થશે ઉપયોગી। સુરતમાં પલસાણાની એક ખાનગી શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો। વાલીઓએ ધરણા પર બેઠા શાળા સરકારના આદેશની અવગણના કરે છે। બાળકોની ફી બાબતે વાલીઓ એકત્રિત થયા। સુરતમાં માસ્ક અંગે રિયાલિટી ચેક થયું, કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા। સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, ક્યાંય પોલીસ ચેકિંગ પણ ન જોવા મળ્યું। સુરત કોર્પોરેશનમાં કરાયું રિયાલિટી ચેકિંગ, તમામ કર્મચારીઓના મોઢા પર માસ્ક જોવા મળ્યું। તમામ લોકોનું સ્ક્રીનિંગ કર્યા બાદ અપાય છે પ્રવેશ। સુરતમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો સ્કૂલ ફી મામલે વિરોધ પ્રદર્શન, ડીઈઓને બંગડી આપવામાં આવી, સ્કૂલ સંચાલકો સામે પગલાં ન લેવાતા વિરોધ દર્શાવાયો। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં સુરતી લાલાઓ હેરાન પરેશાન। સુરતમાં પેટ્રોલ ભાવ 74.23, ડીઝલ 72.59, આર્થિક મંદી વચ્ચે લોકોની મુશ્કેલીમાં સતત વધારો। સુરતના રિંગ રોડ યુનિવર્સલ ટેક્સટાઇલ માર્કેટમાં હોબાળો, વેપારીઓએ હોબાળો કર્યો, દુકાન ભાડું માફ કરવાની માંગ કરી, વિરોધી માટે મોટી સંખ્યામાં વેપારીઓ પણ જોડાયા। દુનિયાભરમાં હીરા ઉદ્યોગના ભીષ્મ પિતામાં તરીકે જાણીતા અરુણ કુમાર મહેતાનું મુંબઈમાં 80 વર્ષની વયે અવસાન। સુરતમાં હીરા બજાર, ફેક્ટરીઝ અને દુકાનદારોએ બંધ પાળી શ્રદ્ધાંજલિ પાઠવી। સુરતમાં પેઇન્ટિંગ ટીચરે અનોખી રીતે કોરોનાથી ઉભી થયેલી પરિસ્થિતિને વાચા આપી, વરલી પેઇન્ટિંગ દોરી, પરપ્રાંતિય મજૂરોની વ્યથાને વાચા આપી, તેમજ કોરોના વોરિયર્સને પણ પેઇન્ટિંગના માધ્યમથી ભગવાનનો દરજ્જો આપી સન્માન અપાયું। સુરતમાં કાપડના કારખાનામાં લાગી આગ, લસ્કાના ખાતે આવેલા અંજલી એસ્ટેટમાં આગ લાગી, અફરાતફરીનો માહોલ, ત્રીજા માળે આગ લાગતા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો। નવસારીના ચીખલીના ખુંદ ગામે કરંટ લાગતા 3ના મોત થયા। એક જ પરિવારના માતા, પુત્ર અને વહુને કરંટ લાગતા મોત થયા, કપડાં સુકાવા જતા દુર્ઘટના બની। ભારત અને ચીન વિવાદ વધુ ને વધુ ગરમાઈ રહ્યું છે। આ વિવાદની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર હાલમાં સામે આવ્યો છે। ચીનના હમલા અંગે સરકારે જાહેર કર્યું છે એક મોટું નિવેદન। ભારત ચીન વાતચીતથી હલ લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। લદ્દાખમાં જે થયું તેનાથી બંનેને નુકસાન છે, વિદેશ મંત્રાલયે આ સ્પષ્ટતા કરી છે। હિંસક અથડામણથી બચવાની જરૂર હતી, સરકારે આ સ્પષ્ટ વાત કહી છે। ભારત શાંતિ ઈચ્છે છે, ચીનને આ મેસેજ આપી દીધો છે ભારત સરકારે। ભારતે એલએસીનું હંમેશા સન્માન કર્યું છે અને ચીને પણ સન્માન કરવું જરૂરી છે। લદ્દાખમાં જે થયું તેનાથી બંનેને નુકસાન થયું છે, વિદેશ મંત્રાલયે વાત કહી છે। હિંસક અથડામણથી બચવાની જરૂર હતી, હિતેન જોડાઈ ગયા। હિતેન, મતલબ ભારતે તો સ્પષ્ટ કહી દીધું કે ભારત કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે કોઈ પણ પ્રકારનો કોઈ વિવાદ થાય એવું ઈચ્છતી નથી, શાંતિ છે છે, ભારતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે। બિલકુલ, હંમેશા જનક આ પ્રથમવાર નહીં, આની પહેલા પણ અનેક વાર જયારે વારંવાર 2 વર્ષ પહેલાથી લદ્દાખ બોર્ડર પર જે છે તે તણાવ વધ્યો હતો,
અને તે દરમિયાન પણ ભારત અને ચીની સેના જે છે તે આમને સામને આવી ચૂકી હતી. ત્યારથી લઈને 6 જૂન સુધીની વાત કરીએ તો ઝડપ જે છે તે જોવા મળી હતી. આમને સામને સેના જે છે તે આવી ચૂકી હતી, પણ ક્યાંક ને ક્યાંક 6 જૂન સુધી બેઠકોનો દોર ચાલ્યો અને એક કૂટનીતિક જીત જે છે તે ભારતની જોવા મળી હતી. અને ત્યારબાદ ચીની સેના જે છે તે પીછે થઈ હતી, પણ અચાનક ગઈકાલે ચીની સેનાએ પરિસ્થિતિ જે છે તે બદલવાનો પ્રયાસ કર્યો હતો એલએસી પર. ત્યારબાદ આ ઝડપ જે છે તે થઈ હતી. તે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી જે છે નિવેદનમાં સાફ લખવામાં આવ્યું છે કે ચીની સેનાએ જે સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો તેના કારણે આ ઝડપ જે છે તે થઈ છે. બંને દેશોનું નુકસાન થયું છે. હાલાકી શાંતિથી બંને દેશ જે છે તે વિવાદનો નિપટારો લાવી શકતા હતા, પણ ક્યાંક ને ક્યાંક નુકસાન જે છે તે બંને દેશોનું થયું છે. આમાં ભારત હંમેશા શાંતિ થી વિવાદ નો લાવવા જે છે તે ઈચ્છે છે, પણ ક્યાંક ને ક્યાંક ચીન જે છે તે હંમેશા ઝડપ ઈચ્છતું હતું અને તેના કારણે ક્યાંક ને ક્યાંક આજે એલએસી પર બંને દેશોને નુકસાન થયું છે. એક તરફ જ્યાં ભારતના એક કર્નલ રેન્કના અધિકારી અને 2 જવાનો શહીદ થયા છે, તો બીજી તરફ ચીનના પણ 5 જવાનો જે છે તે શહીદ થયા હોવાની ખબર જે છે ચીની મીડિયા તરફથી સામે આવી રહી છે. તેને જ ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયે અત્યારે નિવેદન જે છે તે સાફ કર્યું છે. ક્યાંક ને ક્યાંક આ વિદેશ મંત્રાલયનું નિવેદન જે છે તે એક કૂટનીતિક જવાબ પણ હોઈ શકે છે ચીનને, કારણ કે ચીન જે હવે દબાવ બનાવી રહ્યું હતું તેને ધ્યાનમાં રાખે તો ભારત કઈ ભારત ઉકેરાઈને કોઈ બીજો કદમ ના ઉપાડે તેને તેને જોતા ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી સાથે આ રક્ષા મંત્રાલય. બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી છે, આભારી થઈને. તો ભારત શાંતિ જે છે અને ચીનના હુમલાંગ આ સરકારે આ સ્પષ્ટ વાત કહી છે. તો આજે ભારત ચીન સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું, જેમાં ભારતના 3 જવાનો સામે ચીનના 5 સૈનિકો ઠાર કરાયા છે. ભારતના 3 જવાનો શહીદ થયા છે, ચીનના 5 સૈનિકો ઠાર કરાયા છે. આખો દિવસ આ મહત્વપૂર્ણ ખબર પર Z24 કલાકની પણ નજર છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ કેટલાક મહત્વપૂર્ણ સમાચારની વાત, આપ જોતા રહો Z24 કલાક.